તુલા રાશિની વાત કરીએ તો રાહુ અને કેતુના ગોચરના બદલાવને કારણે તુલા રાશિને રાહત થશે. સંઘર્ષમય જે સમય હતો એનો અંત આવશે અને આ વર્ષ સુખરૂપ પસાર થશે. આ વર્ષ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ સારું છે. જે લોકો આધ્યાત્મિક રીતે આગળ વધવા માંગી રહ્યા છે, ગૂઢ જ્ઞાનમાં આગળ વધવા માંગી રહ્યા છે, તો તે લોકો માટે આ સમય ખૂબ જ સારો છે. આર્થિક દ્રષ્ટિએ થોડો ઉતાર ચડાવ વાળો વર્ષ આ વર્ષ રહેશે, પરંતુ ચિંતાની આવશ્યકતા નથી. વેપાર વર્ગને ખાસ કરીને રોકડમાં રાહુનું ગોચર કેશ ફ્લોને લઈને તકલીફ ઊભી કરી શકે છે. રોકડના વ્યવહારમાં સાચવવું ખૂબ જ જરૂરી છે. જમીન મકાનના કામકાજમાં સફળતા રહેશે, ટેકનોલોજીના કામમાં સફળતા રહેશે. સંતાન સંબંધિત શુભ સમાચાર પણ આ વર્ષે આપને મળી શકે તેવું લાગી રહ્યું છે, પરંતુ કાયદાકીય બાબતોમાં થોડું સાચવવાની જરૂર છે. જો લોન માટે અપ્લાય કરેલું હોય તો કોઈ પણ કારણસર એક કાર્ય પાછું ઠેલાય અથવા કંઈક ને કંઈક ડોક્યુમેન્ટમાં કંઈક ને કંઈક અડચણો આવી રાખે. ઘર લેવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષે તમે ઘર લઈ શકો છો, પરંતુ દસ્તાવેજમાં કાળજી રાખવી જરૂરી છે. કાયદાકીય કોઈ પણ બાબત છે, કોઈ પણ ડોક્યુમેન્ટેશનનું કામ છે, એમાં આ વર્ષે ભૂલ ના થાય તેનું ખાસ ખ્યાલ રાખવું. કારકિર્દી તમારી આ વર્ષે ઉતાર ચડાવ વાળી રહે. કર્મચારીઓ સહકર્મચારીઓ તમારા વિરોધ કાર્ય કરે તેવું આ વર્ષે જણાય, પરંતુ તમારી કારકિર્દી ધીમી અને મક્કમ ગતિએ આગળ વધશે, તમને કોઈ પણ હાનિ પહોંચશે નહીં. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય થોડો સંઘર્ષપૂર્ણ છે, પરંતુ જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે, PhD કરી રહ્યા છે, રિસર્ચ વર્ક કરી રહ્યા છે, તેમની માટે આ સમય સારો છે, સફળતા અપાવનારો છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક રીતે શાંત રહેવું જરૂરી છે. સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા ખાસ કરીને ઓગસ્ટથી લઈને ઓક્ટોબર સુધીમાં તમને થઈ શકે તેવું લાગી રહ્યું છે. વાયુ સંબંધિત સમસ્યા, પેટને સંબંધિત સમસ્યા તમને આ સમયમાં ઊભી થાય તેવું જણાઈ રહ્યું છે, માટે ખાવા પીવામાં તકેદારી રાખવી એ સમય દરમિયાન જરૂરી છે. સંબંધની વાત કરીએ તો વિવાહના યોગ આ વર્ષનો પ્રથમ ભાગ લઈને આવી રહ્યો છે. ગયા વર્ષે વિવાહમાં તકલીફ પડી રહી હતી, સંબંધ બાંધવામાં તકલીફ પડી રહી હતી, એ દૂર થશે. જે અડચણો આવી રહી હતી એ આ વર્ષે દૂર થશે. વૈવાહિક જીવનમાં પણ આ વર્ષે કડવાહટ આવી હતી એ દૂર થશે અને બંને જીવનસાથી વચ્ચેના સંબંધો ખૂબ જ સારા બની રહેશે. પિતા સાથેના સંબંધો પણ આ વર્ષે મધુરતા ભરેલા રહેશે, કડવાહટ દૂર થશે અને એક કૌટુંબિક વાતાવરણ, સપોર્ટિવ વાતાવરણ તમારી માટે ઊભું થશે. ઓવરઓલ વર્ષ સારું રહેશે.